नमस्ते विद्यार्थी मित्रों, धोरण 3 विषय गणित गम्मत। विद्यार्थी मित्रों, गणित गम्मत में आपणे प्रकरण 6 જોતા હતા, આપલેની ગમ્મત। એમાં આપણે સરવાળા અને બાદબાકીઓના દાખલા શીખતા હતા વિદ્યાર્થી મિત્રો। તો બાળ મિત્રો, આપણે આવ્યા હતા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 83 પર। સરવાળાનો ઉપયોગ કરીને રાશિની બાદબાકી ચકાસો, દરેક સાચા જવાબ માટે એક ખરું કરો। શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે સરવાળાનો ઉપયોગ કરીને રાશિની બાદબાકી ચકાસો, દરેક સાચા જવાબ માટે એક ખરું એટલે કે ખરાની નિશાની કરો। તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને દાખલા આપેલા છે, તો જોઈએ। તો અહીંયા પેલા બાદબાકીનો દાખલો છે, 4 માંથી 3 બાદ થઈ જાય તો કેટલા વધે? 1 વધે। આપણને ઉદાહરણ સ્વરૂપે આપેલો છે, 8 માંથી 4 બાદ થઈ જાય તો કેટલા વધે? 4 વધે। ને 3 માંથી 2 બાદ થાય તો કેટલા વધે? 1 વધે। હવે જો આ 141 અને આ 243, આ છેલ્લી બે જવાબ અને એની ઉપરની જે સંખ્યા છે એ બંનેનો શું કરવાનો? સરવાળો કરીએ એટલે આપણને આ જવાબ મળે। તો જો 141 243 આ બંનેનો શું કરવાનો? સરવાળો કરીએ તો જો જવાબ આપણને 384 મળે તો આ બાદબાકીનો દાખલો સાચો છે એમ કહી શકાય। તો જોઈએ, આપણે બંનેનો સરવાળો કરીએ, 1 વત્તા 3, 1 માં 3 ઉમેરો, કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 4। તો અહીંયા કેટલા લખેલા છે? 4। 4 વત્તા 4, 4 ને 4 8, તો અહીંયા 8 લખેલા છે। 1 વત્તા 2, 1 ને 2 3, તો જવાબ કેટલો આવ્યો? 384, જે પહેલી સંખ્યા છે એ જવાબ આવી ગયો। સરસ, તો આ દાખલો છે કેવો છે? સાચો છે। તો જો અત્યારે આપણને ખરાની નિશાની આપેલી છે, કીધું છે ને કે દરેક સાચા જવાબ માટે એક ખરું કરો, તો આ સાચા જવાબ માટે એક ખરાની નિશાની કરેલી છે। ખ્યાલ આવી ગયો બાળ મિત્રો કઈ રીતે કરેલું છે? સરસ, તો હવે જોઈએ અહીંયા, હવે આપણને શું આપેલું છે? અહીંયા બાદબાકી આપેલી છે, તો કઈ બે સંખ્યા? છેલ્લી બે સંખ્યા લેવાની, 221 અને 139। તો અહીંયા લખવાનું, 221 વત્તા 139। શું કરવાનું આ બંનેનો? હવે સરવાળો કરવાનો, 1 વત્તા 9, તો કેટલા થાય? 9 ને 1 10, 10 ની 0 પડે, વધી અહીંયા 1। 2 વત્તા 3, 2 ને 3 5, 5 ને 1 6, ખ્યાલ આવી ગયો? 2 વત્તા 1, 2 ને 1 3, તો જો જવાબ કેટલો આવ્યો? 360। તો જો અહીંયા 360 જવાબ છે નથી, તો આ દાખલો છે કેવો છે? ખોટો છે। તો અહીંયા કરો ખોટું, ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ, આ બંનેનો શું કરવાનો? સરવાળો, 119, તો પેલા લખવાના 119, ત્યાર પછી એની ઉપરની સંખ્યા 247, તો અહીંયા લખો 247। હવે શું કરવાનું? આ બંનેનો સરવાળો કરવાનો, 9 વત્તા 7, કેટલા? 9 વત્તા 7, 9 માં 7 ઉમેરો, કેટલા થાય? સરસ, કેટલા થાય? 16, 16 નો 6 વધી પડી 1। 1 વત્તા 4, 4 ને 1 5, 5 ને 1 વધી, 5 ને 1 6। 1 વત્તા 2, 2 ને 1 3, કેટલો જવાબ આવ્યો? 366, તો અહીંયા જવાબ કેટલો? 356 છે, તો આ દાખલો પણ કેવો છે? ખોટો છે। ત્યાર પછી સમજવાનું છે બાળ મિત્રો, હું તમને કહું, તમને લખવાનો સમય આપીશ ત્યારે તમે લખી લેજો। હવે આપણે આ બંનેનો સરવાળો કરવાનો, તો પહેલા કેટલા લખવાના? 244, પછી 224, 4 વત્તા 4, 4 ને 4 8, 4 વત્તા 2, 4 માં 2 ઉમેરવાના, કેટલા થાય? 4 માં 2, 4 તો છે એમાં 2 ઉમેરવાના, 5 અને 6 એ 2 ઉમેરીએ એટલે કેટલા થાય? 6। 2 વત્તા 2, 2 માં 2 ઉમેરીએ તો 4, તો જુઓ 468, 468 આવી ગયો જવાબ। તો આ દાખલો છે એ કેવો છે? સાચો છે, તેમાં શું કરવાનું? ખરાની નિશાની કરવાની, ખ્યાલ આવી ગયો બાળ મિત્રો? ત્યાર પછી જોઈએ,
रंगीन खानाओ मां खूटता अंक लखो। जो शु कीधु छे के रंगीन जे खानाओ छे एमां जे अंक खूटे छे ए खूटता अंक लखो। अहींया 8 छे, अहींया 5 छे, अहींया बाद बाकी नी निशानी छे, तो 8 मांथी केटला बाद करीए तो 5 वधे, तो एना माटे शुं करवानुं, तो के 8 मांथी 5 बाद करी नाखवाना। आ 5, आ 6, 7 अने 8 छे, एमांथी हुं 5 बाद करी नाखुं। आ 3, आ 4 अने 5, आ 5 વયા ગયા, વધ્યા કેટલા મારી પાસે 3, તો આ ખાનામાં જવાબ શું આવે 3। ત્યાર પછી 7 માંથી 3 બાદ કરો, 7 માંથી 3 જાય તો કેટલા વધે, આ 7 છે 3, આ 3 6 અને આ 7, 7 માંથી 3 બાદ કરવાના, એટલે આ પહેલા 3 હું બાદ કરી નાખું તો કેટલા વધ્યા 3 ને 1 4, તો અહીંયા જવાબ શું આવે 4। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી જોઈએ, જો અહીંયા કેટલા છે 2 અને 1, 1 અને 7, હવે છેલ્લે થી આપણે 7 અને 2, તો ઉપર કેટલા હશે, એમાંથી 7 બાદ કર્યા હશે તો 2 વધે, સરસ, તો આ બંનેનો શું કરવાનો, સરવાળો કરવાનો, 7 વત્તા 2, 7 ને 2 9, તો અહીંયા કેટલા હશે 9 હશે, 9 માંથી 7 બાદ કર્યા તો કેટલા વધે 2 વધે, તો લખવાના ત્યાં 9। હવે 1 માંથી કેટલા બાદ કરીએ તો 3 વધે, તો જો 1 માંથી 3 બાદ થાય નહીં, તો તમારે શું કરવાનું, આની ઉપર છેકો મારવાનો, 10 1 લેવાના, આપણે દસકો લઈએ બાદ ન થાય તો, તો 10 10 માં આ 1 ઉમેરવાના, એટલે કેટલા હોય અહીંયા 11, 11 માંથી કેટલા બાદ કર્યા હશે તો 3 વધે, તો 11 માંથી 3 બાદ કરવાના, આ 3, આ 3 6, આ 3 9, 10 અને 11, 11 માંથી કેટલા બાદ કરવાના છે 3, તો 1 2 અને આ 3 હું બાદ કરી નાખું, હવે ગણો કેટલા વધે, તો કે આ 3, 3 ને 3 6, 7 અને 8, તો અહીંયા જવાબ કેટલો આવે 8। અને 2 માંથી 1 જાય તો કેટલા આવે, સોરી અહીંયા 10 કો લીધો એટલે અહીંયા ઓછા થઈ જાય, 2 છે તો 2 માંથી 1 ઓછો થઈ જાય એટલે 1 આવે, 1 માંથી 1 જાય તો 0, કારણ કે અહીંયા આપણે 10 કો લીધો ને, 1 માંથી 3 બાદ ના થાય એટલે આપણે શું કર્યું, 10 કો લીધો, અહીંયા 10 કો લીધો એટલે બાજુમાંથી 1 ઓછો થઈ જાય। ત્યાર પછીનો જોઈએ બાળ મિત્રો, 6 માંથી 0 બાદ થાય, તો 6 માંથી 6 બાદ કરીએ તો કેટલો જવાબ આવે 0, ખ્યાલ આવી ગયો? ત્યાર પછી હવે કેટલા હશે, એમાંથી 3 બાદ કરશું તો આપણને જવાબ 6 મળશે, તો આ બે સંખ્યાનો શું કરવાનો, સરવાળો કરવાનો, 3 વત્તા 6, 6 માં 3 ઉમેરવાના, 1 2 3 4 5 અને 6, એમાં ફરી પાછા આ 3 ઉમેરીએ એટલે 7 8 અને 9, કેટલા હશે અહીંયા 9, 9 માંથી 3 બાદ કરે તો કેટલા વધે 6। ત્યાર પછીનો દાખલો જોઈએ, 4 માંથી 8 બાદ થાય ન થાય તો શું કરવાનું, 10 કો લેવાનો, અહીંયા 10 કો લઈએ એટલે અહીંયા કેટલા લખવાના 14, કારણ કે 10 આપણે ઉછીના લીધા બાજુમાંથી અને બીજા 4 આપણી પાસે હતા એટલે 10 વત્તા 4 એટલે 14, 14 માંથી 8 બાદ કરવાના, તો આપણી પાસેના આંગળીઓના 15 હોય, 15 માંથી 1 કાઢી નાખો એટલે 14 વધે, 14 માંથી કેટલા બાદ કરવાના છે 8, તો 1 2 3 4 5 6 7 અને 8, આ 8 આટલા નીકળી ગયા, હવે વધે કેટલા 2 આંગળીના, 3 ને 3 6, તો ત્યાં જવાબ કેટલો આવે 6। પછી 4 માંથી, હવે અહીંયા 10 કો લીધો એટલે અહીંયા ઓછા થઈ જાય, 4 માંથી ઓછા થઈ જાય તો એ કેટલા આવે 3, 3 માંથી 3 જાય તો કેટલા વધે 0, હવે 2 વત્તા 2 એટલે 4, 4 માંથી 2 જાય તો 2 વધે। સરસ, ચાલો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે ગણતરી કરવાની છે અને રંગીન ખાનાઓમાં ખૂટતા અંકની પૂર્તિ કઈ રીતે કરવાની છે એ, સરસ, સ્ક્રીનશોટ લઈ લો લખવાનું બાકી હોય તો। આગળ જોઈએ આપણે, જો હું એક માળા વધારે લઉં તો તેની પાસે 40 મણકા બાકી રહે, શું કે છે કે જો હું એક માળા વધારે લઉં તો તેની પાસે 40 મણકા બાકી રહે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પેજ નંબર
84 पर અહી આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો ચાલો પત્રો વહેંચીએ પત્રો વહેંચવાના છે ટપાલી કાકા ટપાલી હોય આપણે ઘરે પત્રો આપવા માટે આવે પત્ર આપવા માટે આવે એ પત્રો છે એ આપણે અહી વહેંચણી કરવાની છે ટપાલી કાકા આજે માંદા છે ચાલો તેમના બદલામાં પત્રો વહેંચીએ શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ટપાલી કાકા છે એ આજે માંદા છે ચાલો આપણે તેમના બદલામાં પત્રો વહેંચીએ तो विद्यार्थी मित्रों नीचे जो आपने एक झूपड़ी टाइप नो एक आपेलू छे एमां जुदी जुदी संख्याओ लखेली छे देखाय छे एनी बाजू मां छे शू छे टपाल पेटी छे पत्र ऊपर साचा रूम नंबर लखो पछी ऊपर दर्शावेल इमारत एटले के भवन मां रूम शोधो अने तेनी फरते वर्तुळ करो रूम नंबर 455 पर वर्तुळ कर दोरो જો અહીંયા આપેલો 445 + 10 એટલે એનો જવાબ આપી દો કેટલા રૂમ નંબર 455 તો 455 નંબર અહીંયા છે તો એના ઉપર શું કરવાનું વર્તુળ કરો તમારે પણ સાથે સાથે પેન્સિલથી વર્તુળ કરતું જવાનું છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી જોઈએ 467 + 11 શું કરવાનું છે આપણે સરવાળો કરવાનો છે 467 + 11 सात ने एक आठ छ ने एक सात अहिया काई नथी एटले शुं होय जीरो 4 + 0 एटले 4 तो केटलो जवाब आव्यो 478 तो आ खानामां लखी नाखो 478 हवे 478 वाळा रूम नंबर मां वर्तुळ करो अहिया 478 तो एना उपर वर्तुळ करो पेन्सिल थी ત્યાર પછી અહીંયા જોઈએ 456 માંથી 4 સોરી 20 બાદ કરીએ એટલે રૂમ નંબર કેટલા આવ્યા 436 તો રૂમ નંબર 436 ગોતો અને તેના ઉપર વર્તુળ કરો તો અહીંયા આવ્યા રૂમ નંબર 436 બાજુમાં 480 માંથી 9 બાદ કરવાના છે તો આપણે બાદબાકી કરીએ 480 માંથી માઈનસ 9 જીરો માંથી 9 બાદ થાય બાળ મિત્રો ના થાય શું કરવાનું એના માટે 10 કો લેવાનો તો અહીંયા હું લખું છું 10 અહીંયા 10 કો લીધો એટલે અહીંયા ઓછા થઈ જાય 8 હતા એમાંથી ઓછા થઈ જાય તો કેટલા આવે 7 આવે 10 માંથી 9 જાય તો 1 વધે 7 માંથી અહીંયા કાંઈ નથી એટલે શું હોય 0 7 માંથી 0 જાય તો 7 અહીંયા પણ કાંઈ નથી એટલે 0 4 માંથી 0 જાય તો 4 તો કેટલો જવાબ આવ્યો 471 તો લખો એ ખાનામાં 471 અને 471 રૂમ નંબરમાં વર્તુળ બનાવો ત્યાર પછી 430 + 20 + 13 સરવાળો કરીએ 430 વત્તા કેટલા છે 20 + 20 અને 13 અહીંયા કાંઈ નથી એટલે શું હોય શૂન્ય હોય 0 + 0 એટલે 0 0 + 3 એટલે 3 3 + 2 3 ને 2 5 5 ને 1 6 4 + 0 + 0 એટલે 4 કેટલો જવાબ આવ્યો 463 તો લખો આ ખાનામાં 463 હવે 463 રૂમ નંબર દેખાય છે તમને બાળ મિત્રો સરસ અહીંયા રહ્યા તો એના ઉપર વર્તુળ દોરો ત્યાર પછી જોઈએ અહીંયા 426 + 38 તો આપણે સરવાળો કરીએ 426 + 38 અહીંયા કાંઈ નથી એટલે શૂન્ય 6 + 8 છ માં કેટલા ઉમેરવાના છે 8 ઉમેરવાના છે આપણી પાસે 3 ને 3 6 છે આપણે બીજા એમાં 8 ઉમેરવાના 1 2 3 4 5 6 7 અને 8 એટલે કેટલા થયા આ 12 આ 13 અને 14 14 નો ચોગડો વધી પડે 1
બે વત્તા ત્રણ બે ને ત્રણ પાંચ પાંચ ને એક છ ચાર વત્તા જીરો એટલે ચાર તો કેટલો જવાબ આવ્યો ચારસો ને ચોસઠ તો લખો ત્યાં ચારસો ચોસઠ હવે ચારસો ને ચોસઠ નંબર ના રૂમ પર વર્તુળ કરો ત્યાર પછી જો ચારસો ઓગણત્રીસ વત્તા દસ વત્તા વીસ તો સરવાળો કરીએ ચારસો ઓગણત્રીસ વત્તા કેટલા છે દસ અને વત્તા વીસ અહીંયા કઈ નથી એટલે શું હોય શૂન્ય હોય નવ વત્તા જીરો એટલે નવ બે ને એક ત્રણ ત્રણ ને બે પાંચ ચાર વત્તા જીરો એટલે ચાર તો કેટલો જવાબ આવ્યો ચારસો ઓગણસાઠ તો લખો ત્યાં ચારસો ને ઓગણસાઠ અને ચારસો ને ઓગણસાઠ નંબર ના રૂમ પર વર્તુળ કરો થઈ ગયું સરસ તો બાળ મિત્રો આજનો આપણો લેક્ચર છે જે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આટલા રૂમ નંબર છે જે છ સાત એ આપણે નેક્સ્ટ ટાઈમ નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું અને ફરી પાછા ઇમારતમાં રૂમ નંબર શોધવાનો પ્રયત્ન કરીશું ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો બાળ મિત્રો આજનો આપણો લેક્ચર છે જે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ